બી ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપની સાથે રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના મંગણાદ ગામ મંગણાદ ગામ પાસે સેફ એન્વાયરો કંપની આવેલી છે અને ઘણા સમયથી પ્રદૂષણ ઓગતી વિવાદિત કંપની છે અને ત્યાંથી આપને હું દર્શક મિત્રો બી ન્યૂઝ ચેનલના માધ્યમથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું જે દ્રશ્યોમાં આપ અહીંયા જોઈ શકો છો જંબુસર તાલુકાનું મંગણાદ ગામ અને મંગળાત ગામ પાસે પ્રદૂષણ ઉક્તિ આવેલી સેફ એન્ડ વાયરો કંપની લગભગ એક બે વર્ષથી જ્યારથી સ્ટાર્ટ થઈ ત્યારથી વિવાદમાં છે ગામ લોકો ખેડૂતો આજુબાજુના ગામડાના લોકો પ્રદૂષણથી પ્રભાવિત છે કેમિકલ વાળા પાણીથી પ્રભાવિત છે પશુઓ કેમિકલ વાળું પાણી પણ પીવે છે અને ઘણા પશુઓના મૃત્યુ થયેલા એવા પણ સમાચાર ભૂતકાળમાં બની ગયેલા છે અને ઘણા સમયની દર્શક મિત્રો આ વિવાદિત કંપની કેટલાક સમયથી આ ગામ લોકોએ જેને કહી શકાય કે એવો આક્ષેપ છે ગામ લોકોનો ખેડૂતોનો ધરતીપુત્રો નો કે આ કંપની જે બનાવવામાં આવી છે એ ગોચરના જમીનની અંદર એનો રસ્તો બનાવવામાં આવેલો છે કંપનીએ જે રસ્તો બનાવ્યો છે ગોચરની જમીન છે એટલા માટે દર્શક મિત્રો થોડા સમય પહેલા આ ગામ લોકોએ કંપનીમાં જવાનો જે મુખ્ય ગેટ છે ત્યાં આગળ બાવળની એક વાળ ઉભી કરી દેવામાં આવી હતી અને વાળ ઉભી કરેલ હોય કંપનીના માણસોએ સિક્યુરિટીનો પોઈન્ટ મૂકી અને કંપનીના માણસો વાળ ક્રોસ કરી અને કંપનીમાં એન્ટર થતા હતા શું માહિતગાર સૂત્રો દ્વારા એવી માહિતી હતી કે કંપની બંધ છે પરંતુ આ ગામ લોકોએ અને ગામના ખેડૂતો ધરતીપુત્રો જેને જગતનો તાત કહી શકાય જેના પાકને કંપનીનું પ્રદૂષણ નુકસાન કરે છે ખેડૂતોને કોઈ પ્રકારનું વળતર મળતું નથી ખેડૂતોએ સરકાર પાસે પોલીસ પાસે ગવર્મેન્ટ પાસે વ્યવસ્થા તંત્ર પાસે હાથ પસવાડ્યા છે પરંતુ ઘણા સમય સુધી વિવાદનો કોઈ અંત આવેલ નથી અને ગઈ રાત્રે લગભગ વાગ્યાના સમયે આ કંપનીના સંચાલકો દ્વારા ગામ એવો આક્ષેપ છે કે અહીંયા જે વાળ નાખવામાં આવી હતી એ વાળ રાત્રે એક વાગ્યા અહીંયા સળગાવી દેવામાં આવી હતી એ વાળના હું તમને આપને દ્રશ્યો બતાવું છું દર્શક મિત્રો આ જંબુસર તાલુકાનું મંગણા ગામ સેફ એન્વાયરો કંપની હાઈવે પર આવેલી છે ગામ લોકોએ વાળ નાખી હતી પરંતુ કોના દ્વારા વાળ સળગાવવામાં આવી એક યક્ષ પ્રશ્ન છે અહિયાં હું તમને આ દ્રશ્યો બતાવું છું જે વાળ સળગાવવામાં આવેલી છે આપ ઉપર ઉપર જોઈ શકો છો કે નવા બાવળ બાવળ નાખેલા છે છે પોતાની સેફટી માટે હમણાં જ આ નાખી અને મજબૂત કરેલ પરંતુ રાત્રિના એક વાગે આ જે વાળ છે સળગાવવામાં આવી હતી પ્રશ્ન એ છે કે કંપની દ્વારા સળગાવવામાં આવી કંપનીના સંચાલકો દ્વારા સરગાવવામાં આવી અથવા કોઈ વિઘ્ન સંતોષી દ્વારા વિઘ્ન ઊભું કરવા માટે નાખવામાં આવી ઘણા પ્રશ્નો અહીંયા ઉભા થાય છે જેના લાઈવ દ્રશ્યો ચેનલ ના માધ્યમથી જે વાળ સળગાવવામાં આવી હતી એના લાઈવ દ્રશ્યો અહીંયા હું આપને બતાવી રહ્યો છું જે આપ ના માધ્યમથી જોઈ શકો છો આપ અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો દર્શક મિત્રો કે ખેડૂતો દ્વારા નવી વાર અત્યારે જ નાખવામાં આવી છે રાત્રિના સમયે આ વાર સળગાવી દેવામાં આવી હતી એવું ગામના ખેડૂતો અને ગામ લોકોએ ચેનલને અને મીડિયાના માધ્યમથી લોકોને જણાવ્યું

અને કંપનીના વોચમેન હોય અને આ વાળ સરગાવવામાં આવી હોય તો ખેડૂતો માટે અને ગામ લોકો માટે યક્ષ પ્રશ્ન છે કે ભાઈ કંપનીની સિક્યુરિટી હતી હાજર અને કેમ વાળ સરગાવવામાં આવી બરાબર આ આપણા માટે એક પ્રશ્ન છે અહીંયા મંગળાજ ગામના કેટલાક ખેડૂતો ઉભેલા છે ધરતીપુત્રો છે જગતનો તાત છે પ્રદૂષણ કંપનીથી પ્રદૂષણ કંપનીની હવાથી પ્રદૂષણ કંપનીના કેમિકલથી ઢોર ઢાંખર પશુ પંખી બધા જ પીડાઈ રહ્યા છે ગામ લોકો પણ પીડાઈ રહ્યા છે અને અહીંયા ગામના કેટલાક ખેડૂતો છે

શ્રીધર શ્રીધર શ્રીના જનરલ મેનેજર શ્રીધર સાહેબ છે અને આ શ્રીધર સાહેબ પર ગામ લોકોનો આક્ષેપ છે મંગળાદ ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે ભાઈ સિક્યુરિટીનો પોઈન્ટ અટાવી લેવામાં આવ્યો અને પછી રાત્રિના સમયે આ વાળ સરગાવવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે વાળ સરગી ગયેલ છે અને કંપનીના મેનેજર દ્વારા એવું કરવામાં આવેલું છે એવું આ મંગળાદ ગામના ખેડૂતોનો આક્ષેપ છે બીજા એક ખેડૂત છે શું નામ છે આપનું મારું નામ મુકેશ કુમાર ભૈલાલભાઈ સીમા છે બરાબર મુકેશભાઈ શું કેવું છે આ બાબતે આપલું હું સવારમાં એથી પસાર થતો તો ત્યારે અહીં આગળ મેં વાળ સળગેલી જોયી તો મેં સિક્યુરિટી ને પૂછતા કે આ વાળ કોને સળગાય છે તમે કઈ ક્યાં તા તમારે ડ્યુટી છે તો તો એમને એવું કીધું કે અમને રાતે શ્રીધર સાહેબનો ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે એથી તમે ખસી જાઓ અંદર જતા કંપનીમાં આવી જાઓ

ફોન આવવાથી અમે વોચમેનને પૂછ્યું કે તમને કોને કીધું તું અહીંથી જવાનું તો એમને કીધું છે કે શ્રીધર સાહેબે અમને એમનો કોલ આવ્યો અને અમે કે તમે અંદર આવી જાઓ મારે કહેવાનો પ્રશ્ન એવો છે કે કંપનીનું જે પ્રદૂષણ છે કંપનીનું હવામાં પ્રદૂષણ ફેલાય છે લોકોનો એવો આક્ષેપ છે લોક મુખ્ય એવી ચર્ચા છે કે ભાઈ કેમિકલ વાળું પાણી ગામમાં પણ આવે છે તે બાબતે ગામ લોકોને ચારે બાજુના ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન છે એવું પૂછવા માંગુ છું બહુ મોટું નુકસાન થાય છે ભયંકર અત્યારે બંધ છે છે એક સારું તો બહુ બહુ મોટું નુકસાન થઈ જતું હતું મારે કેવાનો મિનિંગ એવો છે મુકેશભાઈ કે આ જે છે એના બાબતે પંચાયત કોઈ જવાબદારી સ્વીકારે છે અથવા પંચાયતમાં ઇન્વોલ્વ થાય છે અથવા તો પંચાયતનું શું કેવું છે આ બાબતે અત્યારની હાલની જે પંચાયત છે તે અત્યારે તો કોઈ પંચાયતના કોઈ અહીં સભ્યો કે કોઈ સરપંચ બી કઈ આયા નથી ખાલી ખેડૂતો કિસાનો જ છે દર્શક મિત્રો અહીંયા પંચાયતના સભ્યો પણ નથી આવ્યા પંચાયતના સરપંચ પણ નથી આવ્યા ફક્ત ખેડૂતો એકલા હાથે લડી લે છે એટલે આના બાબતે આપણે શું વિચારવું એ આપણને સમજાવી જશે એમાં મારે કઈ કહેવાની જરૂર નથી દર્શક મિત્રો શું નામ છે આપનું શું નામ છે દેવેન્દ્ર બાલુ દેવેન્દ્રભાઈ બાલુભાઈ શું કેવું છે આ બાબતે આપનું આ બાબતે આ જ્યારે આ કંપની હતી ને ત્યારે પાક સારો હતો છે ત્યાંનો પાક પણ બહુ નુકસાન કરે છે ખેતીને પણ નુકસાન વધારે બિલકુલ બિલકુલ હવે મારે કહેવાનો મિનિંગ એવો છે કે લોક મુખ્ય એવા પ્રકારની ચર્ચા છે કે ભાઈ વારંવાર આ મંગળા ગામના ખેડૂતો ભેગા થાય છે આંદોલનો કરે છે કંપનીના ગેટ પર જાય છે પરંતુ કંપની દ્વારા વ્યવહાર કરી દેવામાં આવે છે ખેડૂત નથી બોલતો અને જેના હાથે વ્યવહાર નથી કરવામાં આવતો એ ખેડૂતો બોલે છે આ બાબતે આપને કોઈ જાણકારી હોય એવું

જે બધું કેમિકલ નું પાણી હોય એ ઢોળ પીએ છે ગામમાં રેન્જ પ્રસાર થાય છે એના ખેડૂતોને મોટો નુકસાન છે એના વિરોધ કરેલો છે ગામ પહેલા વિરોધ કરેલો છે અમારો બધાનો વિરોધ છે ગામના પંચાયત અને ગામની પંચાયત ને બોડી તો નહીં સ્વીકારતી કોઈ કર્મચારી પણ નહીં સ્વીકારતો બરાબર તમે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં રજૂઆત કરી ગામ લોકો મંગળાદમાં કરી કલેક્ટર ઓફિસમાં કરેલી બધી અધિકારીઓને જાણ તો કરેલી પણ કોઈ કોઈ વિરોધ પક્ષમાં ઉભેલું નથી

જે પોતાનો ચાળો ચારવા માટે જઈ રહી છે અને આ કંપની પ્રદૂષણયુક્ત યુક્ત કેમિકલ યુક્ત પાણી ફેંકી રહી છે ભૂતકાળમાં આવી રીતે આવી અનેક ઘટનાઓ બનેલી છે અને આ પશુઓને પાણી પીવાથી મૃત્યુ પણ થયેલા એવા ભૂતકાળમાં કેટલીક ઘટનાઓ બની છે અહીંયાથી આ ગાય પસાર થઈ રહી છે જે આપ જોઈ શકો છો જગતના તાત ખેડૂતને તો નુકસાન કરું જ દર્શક મિત્રો પરંતુ જે ગૌ પાલકો છે ગાયોને ચરાવનાર ચલાવનાર છે એમને પણ અહીંયા ઘણું નુકસાન થઈ રહ્યું હોય એવું ભાસી રહ્યું છે ગામ લોકોને એવો આક્ષેપ છે કે ભાઈ કંપનીના મેનેજરના કહેવાથી સિક્યુરિટી ને અટાવી લેવામાં આવ્યા અને સિક્યુરિટી અટાવ્યા પછી રાત્રે એક વાગે આ આગ લગાડવામાં આવેલી છે એ વારના પણ આપે અહીંયા દ્રશ્યો જોયા હવે હું તમને સિક્યુરિટી પાસે લઈ જઈશ સિક્યુરિટી એ કંપનીનો જવાબદાર વ્યક્તિ છે એની રિસ્પોન્સિબિલિટી છે આપ અહીંયા સિક્યુરિટી પોઈન્ટ પણ તમામ સિક્યુરિટી સ્ટાફ પણ અહીંયા ઉભેલો છે જે આપ જોઈ શકો છો મિત્રો આપ જોઈ શકો છો આ કંપનીના સિક્યુરિટી જવાનો છે કંપનીની સિક્યુરિટી કરી રહ્યા છે સિક્યુરિટી શબ્દ શું વોચમેન શબ્દ શું દર્શક મિત્રો આપને ખબર છે અને કંપનીનો સિક્યુરિટી અહીંયા હોય અને રાત્રે એક વાગ્યે આગ લગાવવામાં આવે પરંતુ આ બાબતે जो सिक्योरिटी ऑफिसर है क्या छे, आप है, सो नाम है आदित्य तिवारी आदित्य जी आप उधर सिक्योरिटी का जो है वो मेन हेड है और सिक्योरिटी का संचालन कर रहे हैं और वो आग उधर लगाने में आई है सही है तो वो, वो जो प्रॉब्लम हुआ है उसके बारे में आपका क्या मानना है आप क्या कहते हैं क्योंकि ये जो है गेट है सिक्योरिटी का और सिक्योरिटी आप उधर खड़े रखते होंगे आपका पॉइंट होगा और हर रोज सिक्योरिटी खड़ा रहता होगा सही है तो वो आग कैसे लगी और सिक्योरिटी था या नहीं नहीं कल जो है शाम से हमारा यहाँ पे सिक्योरिटी नहीं था कल दिन में हमारा सिक्योरिटी यहाँ था कल शाम को हमें सूचना मिली कि यहाँ पे अपना आदमी नहीं रखना है तो हमने जो नाइट में यहाँ पे सिक्योरिटी लगता है उसको अपने प्लांट में अंदर बुला लिया था जिसके कारण हमारा रात में यहाँ पे सिक्योरिटी नहीं था अभी ये घटना कैसे घटित हुई उसके बारे में हमें कोई जानकारी है नहीं आपको मैनेजर का फोन आया था जी कैसा फोन आया था यही बोला था कि नाइट में अपने बंदे का उधर पे कोई काम नहीं है दोनों बंदों को अंदर बुला लो मेन गेट पे से अंदर बुला लो जी जी और नाइट में आपके जो आदमी थे उनकी आपने ड्यूटी नहीं रखी थी नहीं बिल्कुल नहीं नहीं रखी थी आ, आ, और आगे आ, आगे कुछ क्या हुआ रात को आपको आग लगी तो कैसे पता चला आपको पता चला कुछ? नहीं रात में हमारे बंदे ने यहाँ पे दो तीन राउंड मारा था नाइट में तो ये दो राउंड तक तो ठीक था लेकिन जैसे तीसरे राउंड पे चार बजे के समथिंग में आया तो यहाँ पे आग लगी हुई थी हाँ तो उसका सूचना मेरे पास आया तो जिसका जो है मैं आगे अपना इन्फॉर्म किया मैनेजर और दूसरा कौन है अपना श्रीधर साहब है हाँ। और उनके नीचे एच एचआर में भावेश साहब में जो भावेश सर नाम का व्यक्ति है और श्रीधर सर वो कंपनी का जनरल मैनेजर है वो सिक्योरिटी हटा के जो गांव लोगों ने जो वाल लगाई है उसको आग लगा देते ऐसा वो सिक्योरिटी वाला भाई है उनका कहना है और दिन में कौन सिक्योरिटी वाला था उधर

खेडगति मे गांव लोग कुमार दीक्षित राकेश कुमार जी ये बारे में आपको क्या कहना है सर ऐसा है की शाम को सात बजे जब जानकारी आई प्लांट हेड के थ्रू और एच के थ्रू की जो नाइट में सिक्योरिटी यहाँ दो लगता है उसको आप अंदर लगा लीजिएगा तो हमने अंदर बुला के लगा लिया इसके बाद चार बजे तक यहाँ राउंड लगता रहा तब तक यहाँ कोई आग की समस्या नहीं थी इसके बाद जब सुबह गार्ड अपने ड्यूटी पे आए तो वो आके इंफॉर्मेशन दिया कि यहाँ पे आग लगी हुई है और आग बुझी भी हुई है जब तक वो जल गया होगा और इसके बाद हम हमारा हम लोगों का पगार आज 60वां दिन चल रहा है अभी तक पगार नहीं हुआ हमारे जितने भी गार्ड और हमारे जितने भी, भी कंपनी में पॉइंट है मेन गेट को छोड़ के सभी पॉइंट रिस्क हैं

और साब ऐसा है थोड़ा सा। दो मिनट के लिए और समय चाहिए अपने। जाएं हमारी सिक्योरिटी स्टाफ की कोई जिम्मेदारी नहीं है। थी, 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 थी। हमको अभी पगार मिलेगा, अभी मेरा बंदा सब पोस्ट में चला जाएगा। मित्रों सिक्योरिटी जवानों ने पगार नहीं, 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 नहीं मिलेगा खाने को दुखी है पीने को दुखी हर चीज से मतलब ग्रसित है इस समस्या को मतलब कंपनी वाले को बोलते बोलते हैं कॉन्ट्रेक्ट वाला बोलता है कि कंपनी वाला पगार देगा तो हम करेंगे સમસ્યા લેકે કિધર જાયગે દર્શક મિત્રો જોયું કે આ કંપનીના સિક્યુરિટી જવાનોની પણ એક વેદના છે એક વ્યથા છે કેવા પ્રકારની સમસ્યા છે